વાત કરી લઈએ મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મે રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે મોટા રોકાણની અંદર અનુભવીની સલાહ લઈ અને આગળ વધશો તો અવશ્ય તમને સારો લાભ મળે કારણ કે જ્યાં ત્યાં ત્યાં અનુભવીને એટલા માટે આજે અનુભવી વ્યક્તિની સલાહ લઈ અને તમે આગળ વધશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે સંતાન બાબતે મધ્યમ માત્રામાં તમને ચિંતા રહેતી જણાય ને એવું કહેવાય છે ગતે શોકો કર્તવ્યો ભવિષ્ય નહીં એટલે ની નવા અંદર તમે ધ્યાન આપશો ને તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે સિદ્ધ થઈ શકે ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય આજના દિવસની અંદર જપ અવશ્ય કરવો જોઈએ વાત અક્ષય તૃતિયાના ઉપાય ની કરીએ મેશિવાળા જાતકોને અક્ષય તૃતીયાના દિવસે એટલે કે આજના દિવસે સવા કિલો મસૂર ની દાળ બાંધી અને તમારા બિઝનેસ ની જગ્યા ઉપર તમારે લઈ જાય

જા માટે કામકાજ અંદર ઉત્સાહ અંદર વધારો પ્રાપ્ત થતો જણાશે ભાઈઓ અને પરિવારના સભ્યો આ બંનેનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકશે અને આજે અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા તમારી પરિપૂર્ણ થતી જણાઈને કોઈ પણ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવો હોય ને તો આજે સમજી વિચારીને લેજો કારણ કે નિર્ણય લેવામાં થયેલી ભૂલ તમને સમસ્યા સર્જાવી શકે એમ છે કયો ઉપાય કરવો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હિરણ્ય વર્ણામ સુવર્ણ રજતામ ચંદ્રામીમ જાત વેદોમાં વહ શ્રી સુપ્તમનો આજે પાઠ કરજો અવશ્ય ભગવત કૃપાથી આપને સારો એવો લાભ મળી શકે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે વૃષભ રાશિવાળા જાતકોએ અક્ષય તૃતીયા જે છે ને આજના દિવસની અંદર કળશની અંદર તમારે જલ ભળવાનું આજના દિવસની અંદર એક તાંબાનો લેવાનો એની અંદર તમારે પાણી ભરવાનું પછી એ તમારે લોટો છે એ લોટો પાણી ભરેલો લોટો તમારે કોઈ મંદિરની અંદર દાન કરી દેવાનો એનાથી તમને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થશે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે ચાંદીની વસ્તુ અવશ્ય લેવી જોઈએ ચાંદીની વસ્તુની ખરીદારી કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે તો એ પેલા વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે

ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે પતયે નમ ઓમ ગંગ ગણપતયે નમ આ મંત્રનો જપ વિશેષ માત્રામાં કરવો આપને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે દર્શક મિત્રો આજે અક્ષય તૃતીયા તૃતી અક્ષય તૃતીયાના દિવસે મિથુન રાશિ વાળા જાતકોએ મગની દાળનું દાન કરવું જોઈએ આજે બની શકે તો ભાગ્યની અંદર વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે લીલા કલરના કપડાની અંદર ચાંદીનો સિક્કો તમારે પધરાવવાનો શ્રી સુક્કમના તમારે પાંચ પાઠ કરવાના અને પછી તમે કપડા ને સિક્કા સાથે તમારી તિજોરીની અંદર તો અવશ્ય તમને આર્થિક વૃદ્ધિ મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય વાત કર્કના અક્ષર છે ચંદ્ર મહારાજ કર્ક જાતકો માટે યાત્રા આજે સુંદર મજાનો લાભ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો છે સન્માન અને લાભ આ બંને વસ્તુ તમને મળી શકે એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી કાળજી રાખવી બહુ જરૂરી રહેશે કારણ વગર ચિંતા કારણ વગરના ટેન્શન કારણ વગરના તણાવ એનાથી આજે દૂર રહેવું જરૂરી છે કારણ કે ચિંતા ચિતા સમાન ચિંતા જીવતા મનુષ્યને બાળે છે અને ચિતા મૃત્યુ પામેલ વ્યક્તિને બાળે છે એટલા માટે ચિંતા ન કરવી જોઈએ કારણ કે હંમેશા માટે જે થવાનું છે ને એ થઈને જ રહેવાનું છે એટલા માટે તમારે ચિંતા કરવાથી કઈ વસ્તુ ઓછી નથી થવાની માટે ચિંતા ન કરવી તમારા માટે હિતાવહ રહેશે આજે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ લક્ષ્મીનારાયણ ભગવાન ની પૂજા કરવાથી તમને સારો લાભ મળી શકે આમ તો કર્ક રાશિ નો સંબંધ ડાયરેક્ટ ચંદ્ર સાથે છે ને આજે અક્ષય તૃતીયાના દિવસે ચંદ્ર ઉચ્ચનો સૂર્ય ઉચ્ચનો અને એટલા માટે કર્ક વાળા જાતકો જો આજે અક્ષય તૃતીયાના દિવસે ચંદ્રનું મોતી ધારણ કરે તો વિશેષ સફળતા મળી શકે આજના દિવસની અંદર બને ત્યાં સુધી ચાંદીના લોટાની અંદર એક ચાંદીનો સિક્કો પધરાવી અને અંદર જો પધરાવવામાં આવે અને તમારા ઘરની પૂર્વ દિશાની અંદર તમારે રાખી દેવામાં આવે અને પછી એ જલ આવતીકાલે સવારના પોર તમારા ઘરની અંદર છાંટવામાં આવે તો અવશ્ય ધનની વૃદ્ધિ થાય છે આર્થિક સંપન્નતા મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય છે આ સિંહ રાશિની કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર જેમ મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પિતા વડીલોનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે ભાગ્યમ થોડો ઘણો થોડી ઘણી ટેન્શન થોડી ઘણી ચિંતા રહેતી જણાશે વાણી ઉપર આજે સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એની ઉપાસના અવશ્ય કરવી જોઈએ કેસરવાળા જલથી લક્ષ્મી અને નારાયણ ઉપર તમે અભિષેક કરો પોઝિટિવ રિઝલ્ટ આજે મળી શકશે સિંહ રાશિવાળા તમારો સ્વામી સૂર્ય છે અને આજે ઉચ્ચનો સૂર્ય ઉચ્ચનો ચંદ્રમાન એટલા માટે અક્ષય તૃતીયાનો દિવસ સોનામાં સુગંધ ભેળવી હોય છે ને એટલા માટે આજના દિવસની અંદર ઉગતા સૂર્યને જો તમે જલ અર્પણ કરો તો પોઝિટિવ રિઝલ્ટ મળે આજના દિવસની અંદર ગોળનું દાન કરો તો વિશેષ માત્રામાં સફળતા મળી શકે તમારું ભાગ્ય મજબૂત થાય ને તમને સુંદર મજાનો લાભ મળી શકે તમારા માટે અથવા તમારા ઘરની અર્ધાંગીની માટે અથવા તો તમારા પતિ માટે આજે સોનાની વસ્તુ લેજો પોઝિટિવ રિઝલ્ટ મળશે અવશ્ય થશે જીવનમાં પ્રેમ વધશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય વાત કન્યા રાશિની કન્યાના અક્ષર છે અને હણ સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસમાં પારિવારિક જીવન તમારા માટે સુખમય આનંદમય બનતું જણાશે સંતાન પક્ષ તરફથી આજે તમને સારો એવો લાભ મળી શકે પૈસા લેવામાં સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલા પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કન્યા રાશિવાળા જાતકો માટે કપૂર આજે અવશ્ય અક્ષય તૃતીયા છે એટલે તમારે પ્રજ્વલિત કરવું જોઈએ આખા ઘરની અંદર આ કપૂરને તમે ફેરવશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે આજના દિવસમાં બની શકે ત્યાં સુધી લીલા કલરની બંગડી તમારી અર્ધાંગિની માટે અવશ્ય ખરીદવી જોઈએ અથવા તમારા પતિ માટે લીલા કલરનો રૂમાલ તમારે ખરીદવો જોઈએ આજે મગની દાળનું તમારે દાન કરવું જોઈએ દાંપત્ય જીવનનું સુખ સારું મળશે આર્થિક સુખાકારી તમને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાશે દર્શન કરી લઈએ તુલા તુલા રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે વ્યવસાયિક બાબતે આજે તમને થોડી ઘણી તકલીફ પરેશાની રહેતી જણાશે આજના દિવસની અંદર તુલ્લા જાતકોને કારણ વગરની ચિંતાનો અનુભવ થતો જણાય આજે જૂના અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે શક્યતાઓ આજે વધી શકે એમ છે આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલ્લા રાશિ વાળા જાતકોએ આજે શ્રી સુપ્તમનો પાઠ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે તુલ્લા રાશિવાળા જાતકો આજે સફેદ કલરના કપડાનું દાન કરે ને તો પોઝિટિવ ફાયદો થશે આજના દિવસની અંદર ચોખા છે મોતી છે આવી વસ્તુઓનું જો પણ દાન કરવામાં આવે તો પણ અક્ષય તૃતીયાના દિવસે કરેલું આ દાન તમારા જીવનમાં ધન સમૃદ્ધિ લાવશે આર્થિક સંપન્નતા ઉત્પન્ન કરાવશે ને તમને સારો લાભ મળી શકે આજે બને ત્યાં સુધી તમારા ઘરની તિજોરીની અંદર શ્રીયંત્ર રાખજો શ્રી યંત્રની પૂજા કરજો અને બને ત્યાં સુધી શ્રી નો પાઠ કરજો પોઝિટિવ ફાયદો થશે વાત વૃશ્ચિક રાશિ ની કરીએ ને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ હરીફાઈ વાળા કામકાજની અંદર આજે તમને વિજયની પ્રાપ્તિ થતી જણાશે સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે અને કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય આજે તમારા વિરોધીઓ તમારાથી પરાસ્ત થશે આજે કયો ઉપાય કરવો જોઈએ વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃશ્ચિક રાશિવાળા વાળા જાતકો માટે માટે આજે બને ત્યાં સુધી અક્ષય તૃતીયાનો પવિત્ર પાવન દિવસ છે આજના દિવસમાં એક ચાંદીની બોટલની અંદર તમારે મધ ભરવાનું સફેદ કલરના કપડાની અંદર તમારે લપેટી દેવાનું અને પછી તમારે શ્રી સુપ્તમના એકવીસ પાઠ કરવાના બીજે દિવસે આ બોટલ છે એ તમારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને આપી દેવાની એનાથી પોઝિટિવ ફાયદો થશે તમારા જીવનમાં ધનની કમી નહીં રહે ધનની સવલતા સારી એવી પ્રાપ્ત થશે આર્થિક સંપન્નતા તમને પ્રાપ્ત થતી જણાય આમ તો આજે કોડીઓ તમારે ઘરે લઈ આવવી જોઈએ સાથે સાથે ગોમતી ચક્ર લઈ આવવા જોઈએ અને એ લઈ આવી અને મહાલક્ષ્મી ની ઉપાસના કરીને તમારી તિજોરીમાં મૂકવામાં આવે તો પણ વૃશ્ચિક રાશિ જાતકોને આર્થિક સંપન્નતા સારી પ્રાપ્ત થતી જણાશે કોલર લઈએ તુલા રાશિની તુલા રાશિ કે અક્ષર છે ત સ્વામી ખાસ કરીને વાત કરી લઈએ ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ધ સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો સન્માન અને ધન આ બંનેનો તમને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાશે સંતાન બાબતે આજે તમને સારું સુખ મળતું જણાય ને વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી યસ્ય સ્મરણ જન્મ સંસાર માત્રનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ ધન રાશિવાળા જાતકોએ આજે પીળા કલરના કપડાની અંદર હળદરનો ગાંઠિયો ખાસ કરીને લપેટી દેવાનો પછી તમારા પૂજાના સ્થાનની અંદર મૂકી દેવાનો પછી તમારે એક અધરમ મધુરમ વદનમ મધુરમ હસીતમ મધુરમ ભ્રમિતમ કોઈ પણ જે ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને બુંદીના લાડુ ભેટમાં આપવાના અર્પણ કરવાના અને પછી જે હળદરનો ગાંઠીયો અને પીળા કલરનું કપડું છે એની તમારી તિજોરીની અંદર મૂકી દેશો તો અવશ્ય આર્થિક સંકટો દૂર થશે સંપન્નતા પ્રાપ્ત થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે વ્યવસાયની અંદર રોજગારીની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે મકાનની સુખાકારી આજે સારી એવી મળી શકે નવું વાહન લેવું હોય નવું મકાન લેવું હોય તો આજે યોગ સારો છે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે મકર રાશિવાળા જાતકોએ આજે અક્ષય તૃતીયા છે આજે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો દિવસ છે એટલા માટે બને ત્યાં સુધી એક વાસણની અંદર એક ચાંદીના વાસણની અંદર તમારે તલ લેવાના પછી એના ઉપર તમારે ખાસ કરીને ભગવાન વિષ્ણુના મંત્રનો તમારે જપ કરવાનો પૂર્વ દિશાની અંદર તમારે આ વસ્તુ રાખી વિષ્ણુ મંત્રનો જપ ને લક્ષ્મીજીના મંત્રનો જપ કરી કાળા કલરની વસ્તુનો તમારે દાન કરી દેવાનું એનાથી તમારું ભાગ્ય ચમક છે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે વાત કરવી છે કુંભ રાશિની કુંભ રાશિ કે અક્ષર છે ગ શ ને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ જાતકો માટે ઘર થતો પરિવારથી સામાન્ય તનાવ સામાન્ય ચિંતાનું પ્રમાણ પણ રહેતું જણાશે આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાય રહેતું જણાય આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી મા લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી જોઈએ મા લક્ષ્મીની પૂજા કરવાથી તમને સારો લાભ મળતો જણાશે કુંભ રાશિ વાળા જાતકો અક્ષય તૃતીયાના દિવસે આજે બને ત્યાં સુધી જે લોકો આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે જે લોકો ગરીબ છે જે લોકોને ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યાઓ વધારે છે આવા લોકોને આજે વસ્ત્રનું દાન ભોજનનું દાન કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે આજના દિવસે દાન કરવાથી તમને સારો લાભ મળી શકે આજે લોઢાનું દાન કરવું તલનું દાન કરવું નારિયેલનું દાન કરવું એ પણ વિશેષ માત્રામાં તમારા માટે લાભદાયી રહેતું જણાશે વાત મીન રાશિની ની કરીએ મીન અક્ષર છે ધ ચ ને થો સ્વામી બને છે ગુરુ મહારાજ

પીડાઈ રહ્યા છો આ પીડા તમારી દૂર થતી જણાશે પછી એ વસ્તુને તમારે તિજોરીની અંદર મૂકી દેવાની અવશ્ય કર્જમાંથી પણ તમને મુક્તિ મળતી જણાશે અને ભગવત કૃપાથી તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે દર્શન